ઢસાના શંકરપરા ગામે 2016માં બનેલી સગીરા પરની બળાત્કારની ઘટનામાં આરોપીને 10 વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારાયો છે. ઢસાના શંકરપરા ગામે 2016માં બનેલી સગીરા પર બળાત્કારની એક ઘટનામાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગતનો કેસ આજે ભાવનગરના વિદ્વાન ન્યાયાધીશ એડિશનલ સેશન્સ જજ એમજે પરાસરની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે અને 10 વર્ષની સજા ફરમાવી છે. આ કેસમાં આરોપીને મદદ કરનાર તેનો સગો ભાઈ હતો અને તે નિર્દોષ ઠર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ ઢસાના શંકરપરા ગામે રહેતા સંજય ઉર્ફે રાહુલ સુરેશભાઈ મીઠાપરાએ ગત તારીખ 23 એપ્રિલ 2016ના રોજ ગામની જ એક સગીરા પર બળાત્કાર કર્યો હતો અને આ કેસમાં તેના ભાઈ અજય સુરેશભાઈ મીઠાપરાએ તેને મદદ કરી હતી. આ કેસ સંદર્ભે ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 363, 366, 376 અને પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ ભાવનગરના વિદ્વાન ન્યાયાધીશ 4 એડિશનલ સેશન્સ જજ એમજે પરાસરની કોર્ટમાં ચાલી જતા વિદ્વાન ન્યાયાધીશે વિવિધ આધાર પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ, નિવેદનો અને સરકારી વકીલ બી જે ખાંભલિયાની અસરકારક દલીલોને માન્ય રાખી મુખ્ય આરોપી સંજય ઉર્ફે રાહુલ સુરેશભાઈ મીઠાપરાને આઈપીસી 363માં 3 વર્ષની સજા અને રૂપિયા 2,000નો દંડ તેમજ 366માં 5 વર્ષની સજા અને રૂપિયા 3,000નો દંડ તેમજ 376માં 10 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો.